प्रोजेक्ट है क्या, ये है मिनी पॉकेट बाइक, मिनी पॉकेट इलेक्ट्रिक स्कूटर इसे बोलते हैं। ये मैंने खासकर बनाया जो हम जब मार्केट में आते हैं, मार्केट में जाने के बाद वहाँ पर हम लोग इसे निकाल के शॉपिंग के लिए लेके जा सकते हैं। કેવો પડે ભાઈ, માર્કેટમાં રખડો મને સાયકલ બનાવી એ પણ પાછી ઇલેક્ટ્રિક, જેને ખાલી 5 કલાક ચાર્જમાં મૂકો તો 5 મિનિટ ચાલે। ભાઈ તે સાયકલ બનાવવા આટલું બધું મગજ વાપરું તો થોડું મગજ સાયકલની ડિઝાઇન બનાવવા પણ વાપરી નાખતે। નાલે તને શું લાગે છે, તું આ તારી ધુંબાઈક જેવી સાયકલ લઈને માર્કેટમાં નીકળ હે તો રીટી ક્રોસન દેખાય તું, બડા તારી એટલે ફોટા પડાવ હે, અબે ચૂતિયો દેખાય તું, લોકો હસે તારી પર, સરકસ તો ગોરિલા સાયકલ લઈને બહાર આવી ગયો ને એવું લાગે બડાને। તને આ સાયકલ પર જોઈને તો કૂતરાઓને પણ ભસતા શરમ લાગે તારી ઉપર। આ છે હોમમેડ ભાવિક ને આ છે યોર મેડ ભાવિક। જે ઉંમરમાં છોકરાઓ ગલીમાં ક્રિકેટ રમવા જોઈએ ને એ ઉંમરમાં ભાવિક પોતાના બાપના રૂપિયા હાથે રમે છે। ભાવિક એવો છોકરો છે જેની ગાણમાં કીડો નડી કીડા છે નવા નવા પ્રોજેક્ટો બનાવવાના, ને ભાવિક ના પ્રોજેક્ટ ખાલી 3 વસ્તુ પર ટકેલા છે, બેટરી, મોટર ને સેન્સર। જો આ 3 વસ્તુ વાપરવા વગર કોઈ પ્રોજેક્ટ બનાવવાનો કીધો હોય ને આને, તો ભાવિક સાયન્ટિસ્ટ મારી સંડાસ બની જાય ને બીજા દિવસે એકાઉન્ટ પ્રાઇવેટ કરી નાખે। ભાઈએ પોતાના જાંગ્યા સુકાવા માટે હોમમેડ એર કુલર બનાવ્યું, ના એટલે જાત જાતના કુલરો મળે છે માર્કેટમાં, પણ ના ભાઈએ તો ઘરે બનાવ્યું છે, કેમ કે ભાઈની ગાણમાં તો ભમરો છે ને પ્રોજેક્ટ બનાવવાનો, એ પોતે પણ ની વાપરતો હે નું આ ઝોલ ઝપાટા વાળું કુલર, ખાલી રીલ બનાવવા માટે બનાવી દીધું। ને ચાલ ભલે તે બનાવ્યું, પણ ચોદી ના રીલ કેવી રીતે બનાવ્યું એનો મૂકવાનો હોય તો લોકોને કઈ કામ પણ લાગે તારો રીલ નહી કે એનો, જો મેં કુલર બનાવ્યું એ બેટા હું ચાટીએ મેં તારા કુલર ને, એની બંને એની યુટ્યુબ પરથી વિડીયો જોઈને કુલર બનાવીને કુલ સમજે જ પોતાને, ને બાટા તો એવી રીતે જાણે બેન ચોથ કોઈ ટાઈમ મશીન બનાવી દીધું હોય। ભાવિક એ છોકરો છે જે સ્કૂલના સાયન્સ ફેરમાં સોલારમાંથી નાનો એલઈડીનો બલ્બ ચાલુ કરીને પોતાના આઈન્સ્ટાઈનની ઓલાદ સમજવા લાગે, ના એટલે તું આમાં બતાવવા હું માંગે છે એમ કે 120ની સ્પીડે જતી ગાડીમાં જો આ સેન્સર લગાવી દેહો તો આગળ કોઈ પણ આવે તો ગાડી ઊભી રહી જાય, અબે લવડા લેતી જાય ગાડી તને, એટલે તારી આ રમકડાની એમ્બ્યુલન્સ 2ની સ્પીડે ચાલે છે ને એટલે ઊભી રહી ગઈ, ને વાત તો પ્રોજેક્ટ બનાવવાની થયેલી, તું તો રમકડા બનાવે છે ને એમાં ટાઇટલ તો એટલું હેવી રાખ્યું છે ને ઓટોમેટિક બ્રેકિંગ સિસ્ટમ, બહેન ચોદના ખાલી તારી એક લુલ્લી જેટલું સેન્સર લગાવીને તે ઓટોમેટિક બ્રેકિંગ સિસ્ટમ બનાવી દીધી, સાલા તો આજુથી હાથમાં ગિયર પણ પકડું છે ગાડીનું। હવે જે પ્રોજેક્ટ આવે છે એ પ્રોજેક્ટમાં ભાવિક ભાઈએ ટેન્શન નહીં લે, એવિએટર ગેમનો અવાજ છે જે 4 રેબિટ પ્લેટફોર્મ પર છે, ને આ ગેમનું નામ તો કદાચ તમે પહેલાં સાંભળ્યું જ હશે, પણ ઉભા રહો સ્વિચ નહીં કરતા, કેમ કે આજે હું તમને એ બતાવવા કે હું 1 મિનિટમાં આ ગેમમાંથી મોટી રકમ કેવી રીતે જીતો। જો સૌથી પહેલા તો લાયસન્સ વાળી સાઇટ 4 રેબિટની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો લિંક પર ક્લિક કરીને સાઇન અપ કરી નાખો, ને એકવાર રજીસ્ટર કર્યા પછી જેવું તમે ડિપોઝિટ કરશો ને તો બોનસ મળશે તમને। આ જો આ મેપ 5000 ડિપોઝિટ કર્યા તો એની ઉપર મને બીજા 10000 રૂપિયા એઝ અ ગિફ્ટ મળ્યા, એના પછી તમારે એવિએટર ગેમ શોધવાની, ને શોધ્યા પછી એમાં મેં આ 4000ની બેટ લગાવી, જોઈ લો ઓડ્સ ઉપર ચાલ્યું, ને જ્યારે પણ તમને એવું લાગે ને કે બસ હવે જેટલી અમાઉન્ટ જીતો છું એટલી અમાઉન્ટ લઈને નીકળી જવું છે તો તરત જ કેશઆઉટ પર ક્લિક કરી દેવાનું। હું તો જ્યાર સુધી મારી લગાવેલી અમાઉન્ટના 10 ગણા ભાવ નહીં થશે ને ત્યાર સુધી રવા દેવા, જોઈ લો થઈ ગયા 39000 જીતી ગયો, ને હવે જીતેલી અમાઉન્ટને વિડ્રો કરવા માટે પહેલાં કેશઆઉટ પેજ પર જાઓ, ત્યાંથી પેમેન્ટ સિસ્ટમ સિલેક્ટ કરો, ને તમારે જેટલી અમાઉન્ટ વિડ્રો કરવી હોય ને એટલી અમાઉન્ટ નાખી દો, પછી ક્લિક ઓન વિડ્રો, જોઈ લો આવી ગયા, એટલે જો રમવું હોય તો લાયસન્સ વાળી સાઇટ 4 રેબિટ પર જ રમજો, લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, એન્જોય ધ ગેમ।
અલા અમારી કચરો કયો છે? નીચે પડેલો છે કે હાથમાં પકડેલું છે? આના પરથી એક વાત તો ક્લિયર થઈ ગઈ કે છે તો આ મંડે બુદ્ધિ નો જ, કેમ કે જો થોડીક પણ બુદ્ધિ હટે ને આનામાં તો જાતે જ વાંક વળીને કાગળના ડૂચા ઉચકી લેટે. પણ આવો ગેલ ચોઈદો પ્રોજેક્ટ તો નીચ બનાવટે, કેમ કે આના અદભુત અને અવિશ્વસનીય આવિષ્કાર થી સાફ સફાઈ તો એક કોડી ની પણ નથી થવાની, ને સાફ સફાઈ ની જરૂર તો આની ખોપડી ને જ, કાટ લાગી ગયો છે ખોપડી માં, વાપરે જ નીતે. ને આના ધુરંધર પ્રોજેક્ટ માટે ખાલી એક જ જણ ફંડિંગ આપી કે એમ છે ભંગાર વાળા, આખો ને આખો પ્રોજેક્ટ લઈ લે હા આનો ભંગાર ના ભાવે. અલા ડફોડ સુપડી પોતે એક સોલ્યુશન છે કચરો ઉચકવાનું, ને તેને જ પ્રોબ્લેમ બનાવી દીધી. સવાલ નો જવાબ હોય, જવાબ નો જવાબ નહી હોય ક્યારે? માનો કે નહી માનો, ભેન ચો કઈ તો કેમિકલ લોચો છે આની ખોપડીમાં, કેમ કે ભાવિક ના પ્રોજેક્ટો ની લાઈફ ની એવી પ્રોબ્લેમો સોલ્વ થાય છે જે ક્યારે પ્રોબ્લેમ હતી જ નહી. સલા આના જેટલી જાડી બુદ્ધિ નો માણસ તો મેં આ જૂઠી નથી જોયો, જે ઇઝી કામ ને પણ અઘરું બનાવીને કરે. જયારે એક નોર્મલ માણસ ને તમે હાથમાં સુપડી આપો ને તો એનાથી કચરો ઉચકે, જયારે આ ચોદુ ભગત પહેલા એમાં મોટર ફિટ કરે પછી કચરો ઉચકે. કાશ સાલા મારી પાપન ડોરેમોન વાળો દરવાજો હટે તો આના ઘરે જઈને આની બધી મોટરો બૂચ મારી લાવટે. સાલા જે જરૂર નથી તા પણ જબરજસ્તી મોટર ફિટ કરી દે છે, અને માલ જોઈને ની મોટર જોઈને હવસ જાગતી લાગે છે, ને ખુશ તો એ રીતે થાય જણા 2 રૂપિયા વાળો પ્રોજેક્ટ બનાવીને બહુ મોટી ધાડ મારી લીધી હોય. જબરજસ્તી ના પ્રોજેક્ટો બનાવે છે. તું પ્રોજેક્ટ કામ ઈઝી થાય એના માટે બનાવે છે કે કામ વધારવા માટે બનાવે છે એ જ ખબર નથી પડતી. ખાલી એક કોલ્ડ્રિંક પીવા માટે પેલા હું બેટરી લાવું, મોટર લાવું, સેન્સર લાવું, પછી બધાને એક હાથે વાયર થી કનેક્ટ કરું. ભાઈ આટલી વાર માં તો પાવર અને મૂડ બંને ઉડી જાય. જે માણસ આ પડદાને ખુલતા જોયા કે ને એ દુનિયાનો સૌથી નવરો ચોઈદો માણસ છે. ભાવિકે એવી ટેકનોલોજી બનાવી દીધી ને કે જે પડદા પહેલા 2 સેકન્ડમાં ખુલતા હતા ને એ જ પડદા ભાવિકની ટેકનોલોજીનો યુઝ કરીને 5 મિનિટે ખુલે. સલામ છે ભાઈ તારી આ ખોખલી બુદ્ધિ ને. તારી બુદ્ધિ નો વિકાસ તો થયો છે પણ ઊંધી દિશામાં થયો છે. લોકો પ્રોજેક્ટ ટાઈમ બચાવવા માટે બનાવે, પણ તું તો ટાઈમ ની માં ફાડવા માટે જ પ્રોજેક્ટ બનાવતો હોય ને એવું લાગે છે. જેટલા ટાઈમ માં તારો આ પ્રોજેક્ટ પડદા ખોલી રહે ને એટલા ટાઈમ માં તો હું મારા ઘરના બધા પડદા કાઢીને ધોવા પણ નાખી દેવા. આળસ નું બીજું નામ છે ભાવિક. ભાવિક ને કચરો વાળવામાં આળસ આવે, કોલ્ડ ડ્રિંક ખાલી કરવામાં આળસ આવે, પડદો ખોલવામાં આળસ આવે, ડીશ ધોવામાં આળસ આવે, કચરો નાખવામાં આળસ આવે, કાતર ચલાવવામાં પણ આળસ આવે. તો ગાન ધોવાનો પ્રોજેક્ટ પણ બનાવી દે તે પણ હું કેમ બાકી રાખો? ના લે તને શું લાગે છે તારા ગૂગલ પરથી ચોરેલા પ્રોજેક્ટો જોઈને ગવર્મેન્ટ તને પદ્મભૂષણ નો એવોર્ડ આપે? હવે તારા ઘરે લેટર મોકલ હે ગવર્મેન્ટ, કાંટો તમે પ્રોજેક્ટ બનાવવાનું છોડી દો, કાંટો પછી દેશ છોડી દો. ને ભાઈ હમણાં બીજા એક પ્રોજેક્ટ પર પણ કામ કરે છે, હોમમેડ કોન્ડમ પ્રોજેક્ટ, જેમાં પ્લાસ્ટિક ની કોથળી ને પહેરી ને ગાંઠ મારી દેવાની, ને પ્લાસ્ટિક ની કોથળી માં વચ્ચે નાનો પંખો પણ ફિટ કરેલો છે ભાઈ, એટલે તમારા ભાઈ ને ગરમી નહી લાગે. સેમ પ્રોજેક્ટ આયરો એની ગાંઠના ઘઉં માટે પણ વાપરે છે. ડાયરેક્ટ તો અગાય જ છે પણ એમાં મજા નહીં આવે ને ભાઈ ને, એટલે અગો બે ને ત્યારે નીચે પહેલા આ બોક્સ મૂકી દે, એટલે એક સાઈડ થી એના લેન્ડા પડે ને બીજી સાઈડ થી એના લેન્ડાઓનું વિસર્જન થાય હે ને. અલામ માઢર ભગત ના તારી ખોપડી કાન ખજૂરો ખાઈ ગયો છે કે હું? ના લે જરૂર હું છે આ પ્રોજેક્ટ ની, તારે કચરો નાખવો ચારો ડાયરેક્ટ નાખી દે ની, જેલમાં થોડી નાખી દે હે. મને તો સાલા પર્સનલી આનું ઇન્ટરવ્યુ લેવાની ઈચ્છા થાય છે. મને એમ થાય છે પૂછું હું આને કે તારી આ ખાલી ખોપડી માં જયારે આ પ્રોજેક્ટ બનાવવાનો વિચાર આવ્યો ત્યારે કયો માલ ફૂકીને બેહેલો? જો આવી ઓલો જ મારી હોય ને તો એને પાછો કચરા પેટી માં નાખ્યા હોય ને આ વહ્યા જ પ્રોજેક્ટ હાટે.
ભાઈ તું ખાલી એક વાર તારા દિલ પર હાથ મૂકીને પોતાના સવાલ પૂછ કે તે જે આ પ્રોજેક્ટ બનાવ્યો છે હું એ તને વરસાદ થી બચાવ હે, હું એનાથી તારો જાંગ્યો ભીનો નહીં થાય, એટલે તારી આત્મા અંદરથી જવાબ આપેટા ને ચોદી ના પ્લાસ્ટિક ના ટુકડા ની સાઈઝ જો ને તારી સાઈઝ જો, બેલ બુટ્ટી ના કોઈ ઉપરથી મોટર હે ને ટોપન ટુ આખો ભીનો થઈ જાય, ને જેટલા રૂપિયા ત્યાં બનાવવામાં બગાડ્યા જ ને એટલા માટે કરે નવી છત્રી આવી જટે જેમાં તું ભીનો પણ નહીં થટે. રવાડે ભાઈ તું તું પ્લાસ્ટિક નો ટુકડો જ વાપર, તું એના જ લાયક છે. ભલે ને ભીનો ટોટો બેંચો પેલા નાબાલિક પોયરાની હોય જે સ્કૂલ માંથી નવું નવું મોટર વિશે શીખા હોય, એટલે ઘરે મા બાપ ની અમે ફ્લેક્સ મારવા માટે લોજિક વગર કસે પણ મોટર ફિટ કરી દે, બસ એ જ ફાટેલી નોટ છે આ, ને આમાં માણસ વરસાદ થી બચે કે પંખા થી બચે. જયારે મા બાપ લાઈટ વાળા બુટ ની અપાય ને ત્યારે ઓલાડ આવી રીતે બદલો લે, જે અપાયું હોય એને ફાડીને એમાં લાઈટ ફિટ કરીને એ બુટ ની માં ફાડ નાખે. મને ખબર છે આ પ્રોજેક્ટ હેના માટે બનાવ્યો છે, પતંગ પકડવા માટે, જોઈ લેજો. અચ્છા, એટલે ભાવિકે ખાલી સળિયાની પડી દોરી ફેરવવા માટે આ પ્રોજેક્ટ બનાવ્યો, બરાબર, સારું કહેવાય. ભાઈ એકવાર પાછું મગજની જગ્યા લાંઠી વિચાર્યું, કેમ કે દોરી તો એ હાટી પણ ફેંકી જકતો હતો પણ એમાં પ્રોજેક્ટ નહીં બનતે, ને પ્રોજેક્ટ નહીં બનતે તો રીલ નહીં બનતે, ને રીલ નહીં બનતે તો ખબર કેવી રીતે પડતે કે આના જેવા ઝાંટું પણ રહી જાય પૃથ્વી પર. કેવું પડે ઇલેક્ટ્રિક વ્હીલ ચેર મેડ ફોર હેન્ડીકેપ, પણ ભાઈ હેન્ડીકેપ તો તું લાગે છે મગજ થી, ના લે તને હું લાગે છે હેન્ડીકેપ માણસ ના હાથ પહોંચવાના આટલા આગળ ઉધી, ને ચાવી તો એવી રીતે બતાવે છે સ્ક્રીન માં જાણે ટાર્ઝન બનાવી દીધી હોય, એટલે કે જીવનમાં દોસ્તારો નો ઉભો જરૂરી છે જે તમને કહી શકે ભાઈ રવાડે તું આપણું ની બનાવો ખંડ ચૂતિયો દેખાય છે તું, ચાલો બસ આજના માટે આટલા પ્રોજેક્ટ બહુ છે, હવે જો આનાથી વધારે પ્રોજેક્ટ હું આજે જોવા ને તો અહીંયા બેઠો બેઠો ગાંડો થઈ જવા, એટલે જો તમને વિડીયો ગઈ હોય તો ઠોકી દો લાઈક બટન, ને કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા વિડીયો કેવો લાગ્યો, ને વિડીયો ને તમારા સ્કૂલ કોલેજ ના ગ્રુપો માં શેર પણ કરી દેજો, મજા કરાવો જરા બીજાને પણ, ને જેટલાય પણ હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી એ લોકો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો, ચાલો બસ મળતા રહેજો.